નમસ્કાર મિત્રો, હું છું શ્રેયસ ડાબર. આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું 30 જૂનના રોજ જે રિટાયર થયેલા મિત્રો છે, જે રિટાયર થઈ ચૂક્યા છે અથવા તો ભવિષ્યમાં રિટાયર થવાના છે, તો એમના માટે સરકારે તારીખ 12 ઓગસ્ટ 2024ના રોજ જે નાણાં વિભાગે ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ ઓફ ગુજરાત દ્વારા એક લેટર ઠરાવ કરવામાં આવ્યો છે. આના વિશે આગળ પણ આપણે એક વિડીયો બનાવેલો છે જેમાં કોર્ટ દ્વારા 30 જૂનના રોજ જે કર્મચારીઓ રિટાયર થાય છે એમના માટે એક ઇન્ક્રીમેન્ટ આપ્યા પછી એમનું પેન્શન બાંધણી કરવાની વાત કરવામાં આવી છે. એટલે કે કર્મચારીઓએ કેસ જીતી લીધો અને સરકારે હવે એમને એક ઇન્ક્રીમેન્ટ આપી અને પેન્શન આપવાનું થશે. જે 2006 એટલે 1/1/2006થી છઠ્ઠું પગારપંચ લાગ્યું ત્યારથી જે મિત્રો છે એ તમામને આ રીતે એક ઇન્ક્રીમેન્ટ આપી અને એમની પગાર બાંધણી એટલે કે પેન્શનની બાંધણી કરવાની એટલે રિવાઇઝ કરવાનું થશે. ત્યાર પછી એમને ગ્રેજ્યુઇટી અને રજા પગાર કે જે છે એની અંદર પણ એ વધારો આપીને જે કંઈ એરિયસ નીકળવાનું છે એ પણ એમને આપવાનું થાય છે. પણ આ બધી બાબતોમાં આ જે નાણાં વિભાગનો લેટર છે એનો પણ જે નિવૃત્ત જે મંડળો છે એમના દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, કારણ કે એરિયસ બાબતનો એની અંદર પ્રશ્ન ગૂંચવણમાં પડી ગયો છે. તો આપણે એ લેટર વિશે આ વાત કરીશું. સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો ઇંગ્લિશમાં આ લેટર છે. એમાં જે કંઈ ગુજરાત સિવિલ સર્વિસ પે રૂલ્સ 2002 મુલકી સેવાના જે નિયમો છે એમાં 39 નંબરના નિયમની અંદર વાત કરવામાં આવી છે. હવે જે રિઝોલ્યુશન એટલે કે ઠરાવ કરવામાં આવ્યો છે તમે સ્ક્રીન પર જુઓ છો, તો એની અંદર એલિજિબલ કોણ કોણ રહેશે એની આપણે વાત કરીએ તો એમાં કીધું છે કે હુ આર કવર્ડ અંડર ધ સ્ટેટ સર્વિસીસ, એટલે કે રાજ્ય સરકારના અંદરમાં જે આવતા હોય તે પંચાયત સર્વિસીસ, પંચાયતના અંદરમાં જે સર્વિસીસ આવતી હોય, ધોઝ ગ્રાન્ટ ઇન એડ ઇન્સ્ટિટ્યુશન એટલે કે ગ્રાન્ટેડ જે સ્કૂલો છે, ગ્રાન્ટેડ જે ગ્રાન્ટ ઇન એડ સંસ્થાઓ છે એની અંદર જે એની નોકરી હોય, અને ગવર્મેન્ટ હેઝ એક્સટેન્ડેડ ધ બેનિફિટ ઓફ 6th pay commission એટલે કે આ બધા માટે ગવર્મેન્ટે આ છઠ્ઠા પગારના જે કંઈ ફાયદાઓ છે એ આપ્યા છે. બીજું, હુ હેવ સુપર એન્યુરેટેડ ઓન 30th of June ડ્યુરિંગ ધ પીરિયડ કમેન્સિંગ ફ્રોમ 1/1/2006 ટુ 30/6/2023 એટલે કે 1/1/2006થી 30/6/2023 સુધીમાં જે લોકો એ રિટાયર થયા છે એ તમામને આ ફાયદો આપવાનો થાય છે. અને આગળ કીધું છે એ પ્રમાણે હવે જે લોકો 30 જૂન 2023 પછી રિટાયર થવાના છે એમને પણ આ પ્રકારથી એક ઇન્ક્રીમેન્ટ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. હવે આ વાત થઈ ગઈ ઠરાવની. પેન્શનની અંદર શું છે, પેન્શનરો માટે શું કહેવા માગે છે એરિયસ એ આપણે જોઈએ તો પેન્શન ઓફ ધ એમ્પ્લોઈઝ સુપર એન્યુટેટેડ ઓન 30th of June ડ્યુરિંગ ધ પીરિયડ કમેન્સિંગ ફ્રોમ 1/1/6/2023 શેલ બી રિવાઇઝડ આફ્ટર કન્સિડરિંગ વન ઇન્ક્રીમેન્ટ ઓન ધ ડેટ ઓફ સુપર એન્યુરેશન, એટલે કે 1/1/2023 સુધીમાં જે રિટાયર થયા છે તમામને એક ઇન્ક્રીમેન્ટ આપ્યા પછી એમનું પેન્શન રિવાઇઝ કરવાની વાત કરવામાં આવી છે. હવે અહીંયા આગળ જે એરિયસ આપવાની વાત છે એની પણ આપણે ચર્ચા કરીએ, કારણ કે જે કોર્ટની અંદર કર્મચારીઓ એ જીત્યા અને ત્યાર પછી એમણે સરકારે બધું આપવાનું નક્કી કરવાનું હતું. પરંતુ આ ઠરાવની અંદર એમણે શું કીધું છે કે મેક્સિમમ પીરિયડ ઓફ 3 યર્સ ઇમિડિયેટલી ફોલોઈંગ ધ ડેટ ઓફ રિટાયરમેન્ટ, એટલે કે વધુમાં વધુ 3 વર્ષનું એરિયસ આપશે ફોલોઈંગ ધ રિટાયરમેન્ટ. એટલે હવે આમાં આની હજુ સ્પષ્ટતા કરવામાં આવેલી નથી, કયા 3 વર્ષનું આપવાના છે, રિટાયર થવાના ઇમિડિયેટ પાછલા 3 વર્ષનું આપે તો હાલમાં જે રિટાયર થયા છે એમને ફાયદો થાય, જૂના જે રિટાયર થયેલા છે એમને તે વખતનો પગાર પ્રમાણે એટલો બધો પગાર એરિયસ મળશે નહીં. એટલે આવી બધી વિસંગતતાઓ પણ આ ઠરાવને લીધે ઊભી થઈ છે. એટલે જે કર્મચારી પેન્શન એસોસિએશન જે છે એમના દ્વારા
આ ઠરાવનો શું કરવામાં આવ્યો, વિરોધ કરવામાં આવી રહ્યો છે અને એની સામે પિટિશન કરવાની એવી પણ ચર્ચાઓ સાંભળવામાં આવી રહી છે. એટલે સરકાર જે છે એ એરિયસ તમામ વર્ષનું આપવા માંગતી નથી અને 3 વર્ષનું એરિયસ ચૂકવવા માટે આ ઠરાવ કર્યો છે. એટલે હવે આગળ આ બાબતે શું થાય છે એ આપણને જે કંઈ નવીનતા જાણવા મળે એ પ્રમાણે આપણે વિડીયોમાં મૂકીશું. એ અને આગળ જે કંઈ આ બાબતે નવીનતા આવે એ કમેન્ટમાં તમે લખતા રહેશો એટલે આપણે આ બાબતે વિડીયો બનાવવાનો પ્રયત્ન કરીશું. જે કંઈ મેસેજ છે અને ઠરાવ છે પણ આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકીશું જેથી તમે એને ડાઉનલોડ પણ કરી શકશો. થેન્ક યુ.